नमस्कार विद्यार्थी मित्रों, लास्ट टाइम आपणे संयोजक पेशी विषे चर्चा करी चूक्या हता। छेल्ले रुधिर पेशी, प्रवाही संयोजक पेशी, रुधिर पेशी, एमा रुधिरना विविध घटकों विषे टूंक में बे वाक्यों ज आपवामां आव्या हता। पण रुधिर पेशी विषे विस्तृत में आपणे पाछळ ह्यूमन बॉडीना चेप्टर्स में अभ्यास करवाना छीए। चेप्टर 17 अने 18 में આપણે અભ્યાસ કરીશું। હવે અત્યારે આપણે સમજવા માટે પ્રયત્ન કરીશું સ્નાયુ પેશી, મસલ્સ ટિશ્યુ તરીકે ઓળખવામાં આવે છે। હવે સ્નાયુ પેશી કોને કહેવાય અને એની વિવિધ પ્રકારો કયા કયા છે, શરીરમાં કઈ કઈ જગ્યાએ જોવા મળતો હોય છે, એ સ્નાયુ પેશી વિશે આપણે થોડીક ચર્ચા કરવા માટે પ્રયત્ન કરીશું। પહેલું છે સ્નાયુ તંતુકો। तो स्नायु पेशीनी अंदर स्नायुना तंतुओ जोवा मळे छे, जेने मायोफिब्रिल तरीके ओळखवामां आवे छे। दरेक स्नायु घणा बधा लांबा नळाकार स्नायुओना तंतुओनुं बनेलुं छे। तो दरेक स्नायुनी अंदर नळाकार लांबा तंतुओनो जत्थो होय छे, एनुं संगठन थयेलुं छे, अने ए बधा तंतुओ भेगा मळी અને જથ્થો જે બને એને આપણે સ્નાયુ પેશી તરીકે ઓળખીએ છીએ, જે સમાંતર પંક્તિમાં ગોઠવાયેલા હોય છે। સમાંતર લાંબા તંતુઓ એકબીજાની સમાંતર ગોઠવાયેલા જોવા મળે છે। આ તંતુ ઘણા સૂક્ષ્મ તંતુકોથી બનેલા હોય છે। આ જે તંતુઓ છે એની અંદર ઘણા બધા નાના નાના સૂક્ષ્મ તંતુકો આવેલા હોય છે, જેને સ્નાયુ તંતુક તરીકે ઓળખવામાં આવે છે। હવે ઘણી બધી ડીપમાં રચના આપણે જોઈ શકીએ છીએ। તો સૂક્ષ્મ તંતુકો ઘણા બધા નાની કદના, નાના કક્ષાના જોવા મળતા હોય છે, પરંતુ પાતળા અને લાંબા ગણવામાં આવતા હોય છે। બીજું, સ્નાયુ તંતુકો ઉત્તેજનાના પ્રતિસાદ રૂપે તાલબદ્ધ રીતે સંકુચિત થઈ જાય છે તથા પુનઃ લાંબા થઈને તેઓ અસંકુચિત મૂળભૂત અવસ્થા પ્રાપ્ત કરે છે। આ બધા જે સ્નાયુ તંતુકો છે એ વચ્ચે આવેલા જુદા જુદા ખંડો સ્વરૂપે જોવા મળે છે, અને વચ્ચે આવેલા જે જુદા જુદા ખંડ છે એ ખંડો સંકોચન અને શિથિલન પામી શકે તેવા હોય છે। આ બધા ખંડોને સ્નાયુ તંતુક ખંડો તરીકે ઓળખવામાં આવતું હોય છે, અને સ્નાયુ તંતુક ખંડો જ્યારે સંકોચાય છે ત્યારે એ તંતુ સંકુચિત બને છે અને કૌશલ્ય શક્ય બનતું હોય છે, કાર્ય થાય છે, તથા કાર્ય પૂરું થાય એટલે પાછા આ સ્નાયુ પુનઃ પોતાની મૂળ પરિસ્થિતિ પ્રાપ્ત કરે છે, એને આપણે અસંકુચિત એટલે કે મૂળભૂત અવસ્થા પ્રાપ્ત કરે છે તેમ આપણે કહી શકીએ છીએ। આ પ્રક્રિયા લાંબા સૂક્ષ્મ તંતુકની અંદર જ જોવા મળે છે। લાંબો તંતુ, આમ લાંબો આખો જોવા મળતો હોય એવો તંતુ એની અંદર જોવા મળે છે। ત્રીજું, સ્નાયુપેશીની ક્રિયાવિધિ વાતાવરણમાં થતા ફેરફારને સાનુકૂળ થવા શરીરનું હલનચલન પ્રેરે છે। હવે સ્નાયુપેશીમાં આવેલા આ પ્રકારના સ્નાયુ તંતુકોમાં સંકોચન અને શિથિલની પ્રક્રિયા થાય એટલે સ્નાયુપેશી દ્વારા વાતાવરણમાં થતા ફેરફારને અનુસાર શરીરનું હલનચલન પ્રેરવા માટે જવાબદાર બને છે। હાથ પગના સ્નાયુઓમાં આ લાંબા તંતુઓ આવેલા છે અને એમાં આ સંકોચન અને શિથિલનના કારણે વાતાવરણમાં ફેરફાર થવાના પરિણામે એમાં હલનચલન થતું જોવા મળે છે, તેમજ શરીરના વિવિધ ભાગોને યોગ્ય સ્થિતિમાં જાળવી રાખે છે। શરીરના જુદા જુદા ભાગોને પોતાની મૂળ પરિસ્થિતિમાં જાળવી રાખવાનું કાર્ય કરે છે। નોંધ આપી છે, સ્નાયુપેશીની ક્રિયા વડે શરીરના વાતાવરણમાં થતા પરિવર્તનો અનુસાર હલનચલન કરે છે। હવે સ્નાયુપેશીની જે ક્રિયા થાય એ વખતે શરીરની અંદર રહેલું જે વાતાવરણ છે એમાં પરિવર્તનો થતા જોવા મળે અને એ પરિવર્તનો અનુસાર હલનચલનની પ્રક્રિયા થતી જોવા મળે છે, તથા શરીરના જુદા જુદા અંગોની સ્થિતિને પણ જાળવી રાખે છે। એટલે શરીરની અંદર આવેલા જે અંગો છે એમની પોતાની મૂળ પરિસ્થિતિ છે, એમાં કોઈપણ પ્રકારનું ડિસ્ટર્બન્સ ન થાય એના માટે જાળવી રાખવાનું કાર્ય આ સ્નાયુપેશી કરતું હોય છે। આગળ જઈએ, હવે સ્નાયુપેશી સામાન્યતઃ શરીરના બધા જ હલનચલનમાં
स्नायुओ मुख्य भूमिका भजवता हो सामान्य रीते शरीर बधाज प्रकार हलनचलन में आप चालवा क्रिया करिए दौड़वा क्रिया करे बैठा बैठा सामान्य प्रकार हलनचलन करता हो आँखों द्वारा जुवा काम करे शरीर अंदर आ विविध प्रकार अंगों संकोचन शिथिल क्रिया द्वारा पाचन की क्रियाओं करे श्वसन की क्रियाओं करे रुधिर अभिसरण की प्रक्रियाओं करे आ बधी क्रियाओं थती जोवा मळे छे ए शरीर में बधाज प्रकार की हलनचलन क्रियाओं माटे स्नायुओ जवाबदार बने छे अने ए आ स्नायुओ द्वारा शक्य बने छे तो एने अनुसार स्नायु पेशी मुख्य त्रण प्रकार की होय छे केटला प्रकार की स्नायु पेशी त्रण प्रकार की होय छे एमां पहेलुं कंकाल स्नायु पेशी बीजू सरल स्नायु पेशी अने त्रीजू छे रुद्ध स्नायु पेशी तरीके ओळखवामां आवे छे कंकाल स्नायु पेशी ने रेखित स्नायु पेशी तरीके पण ओळखवामां आवे छे जे हाथ पगना स्नायुओ जोवा मळे छे हाडका ऊपर स्थापित थयेला जे स्नायुओ जोवा मळे छे एने आपणे कंकाल स्नायु पेशी तरीके ओळखवामां आवतुं होय छे बीजुं छे सरल स्नायु पेशी जेने अरेखित स्नायु पेशी शब्द आपेलो छे एने आपणे कोष्ठांतर स्नायु तरीके ओळखवामां आवे छे उदरना स्नायुओ जठरीय स्नायुओ आ बधा स्नायुओ जे जोवा मळता होय छे एने अरेखित स्नायु पेशी तरीके ओळखवामां आवे छे अने त्रीजुं छे रुद्ध स्नायु पेशी आपणे ख्याल ज छे के हृदय ऊपर जोवा मळता स्नायुओ जोवा मळे छे एने आपणे रुद्ध स्नायु पेशी तरीके ओळखवामां આવતું હોય છે હવે આગળ જઈશું કંકાલ સ્નાયુ પહેલું તો કંકાલ સ્નાયુ શું કામ કરે છે અને કઈ જગ્યાએ જોવા મળે છે તો આપણે જોઈ શકીએ છીએ આકૃતિની અંદર કંકાલ સ્નાયુ લાંબા પટ્ટા સ્વરૂપે આપણને જોવા મળતા હોય છે આ લાંબો એક તંતુ છે એને સૂક્ષ્મ તંતુક તરીકે ઓળખવામાં આવે છે આ બીજો તંતુ છે એને પણ સૂક્ષ્મ તંતુક તરીકે ઓળખવામાં આવે છે આ પણ સૂક્ષ્મ તંતુક છે આ બધા સૂક્ષ્મતંતુક એકબીજાની નજીક ગોઠવાયેલા છે પણ જોડાણ વચ્ચે બનાવતા નથી એકબીજાની નજીક ચુસ્ત રીતે ગોઠવાયેલા છે પણ એકબીજા સાથેનું જોડાણ દર્શાવતા નથી હવે વચ્ચે આપણને પટ્ટાઓ જોવા મળે છે એક રેખિત પટ્ટાઓ છે જે ડાર્ક પટ્ટો પછી પટ્ટો નથી કાળો ત્યાં ઝાંખો પટ્ટો પછી ડાર્ક ઝાંખો ડાર્ક એ પ્રમાણેના પટ્ટાઓ જોવા મળે છે એ બે ઝાંખા પટ્ટા અને એક ડાર્ક પટ્ટો સમાવેશ થતો હોય તો એને આપણે સ્નાયુ તંતુક ખંડ કહેવામાં આવે છે અને એ ખંડનું સંકોચન થતું હોય છે એ સંકોચન થાય એટલે આ સ્નાયુ સીધો નાનો બની જાય છે સંકોચાય છે અને પાછો થોડીક ક્ષણમાં પોતાની મૂળ પરિસ્થિતિ પ્રાપ્ત કરે છે પરિણામે માનવમાં ચોક્કસ પ્રકારના કાર્યો શક્ય બને છે હલનચલન થાય છે કંકાલ સ્નાયુ પેશી જેને આપણે રેખિત સ્નાયુ પેશી કહીએ છીએ તે આ પેશી ગાઢ રીતે કંકાલના અસ્થિઓ સાથે જોડાઈ રહે છે એટલે કંકાલના અસ્થિઓ એટલે હાડકાઓ સાથે જોડાઈ અને હાડકાઓનું હલનચલન પ્રેરવા માટે જવાબદાર બને છે જેને આપણે કંકાલ સ્નાયુ પેશી તરીકે ઓળખવામાં આવતું હોય છે બીજું છે લાક્ષણિક પેશી લાક્ષણિક પેશી જેમ કે દ્વિશિર પેશીમાં રેખીય કંકાલ સ્નાયુતંતુઓ સમૂહમાં એક સાથે સમાંતર સ્વરૂપે જોવા મળે છે હવે લાક્ષણિક પેશી જે જોવા મળે છે એ દ્વિશિર બે માથા ધરાવતી એટલે કે બે બાજુની રચના સરખી ધરાવતી જોવા મળે છે એ દ્વિશિર પેશીમાં રેખીય કંકાલ સ્નાયુઓ સમૂહમાં એક સાથે સમાંતર સ્વરૂપે જોવા મળે છે તો આ સ્નાયુઓ છે એ દ્વિશિર રચના ધરાવતા જોવા મળે છે અને એવા કંકાલ સ્નાયુ તંતુઓ તરીકે ઓળખાય છે જે સમૂહમાં એક સાથે સમાંતર સ્વરૂપે હાડકાની સાથે ગોઠવાયેલા જોવા મળતા હોય છે જે સ્નાયુ તંતુઓનો જથ્થો કેવો હોય તો પણ આપણે કહી શકીએ છીએ ત્રીજું સ્નાયુ પેશીના સમૂહને બધી જ બાજુ એક સખત સંયોજક પેશીનું આવરણ આવેલ છે આ સ્નાયુ પેશી જે જથ્થો બને એ સમૂહની આજુબાજુ એક વખત એક સખત આવરણ આવેલું છે અને એ આવરણ કયું છે સંયોજક પેશીનું એટલે કે બીજી પેશીઓ સાથેનું જોડાણ કરતી પેશીનું આવરણ આવેલું છે તો આ આવરણ દ્વારા તે રક્ષિત થાય છે આ પેશી વિશે વધુ પ્રમાણમાં ડિટેલમાં માહિતી ખંડ કોને કહેવાય કયા કયા ખંડ છે સંકોચન કેવી રીતે થાય છે એની બધી માહિતી આપણને પ્રકરણ 20માં આપવામાં આવેલી છે અને એ કંકાલ સ્નાયુ વિશે એટલે કે રેખિત સ્નાયુ વિશેની રચના ડિટેલમાં આપણે એ 20માં ચેપ્ટરમાં
समझવા પ્રયત્ન કરીશું. જે વખતે આપણે આ ચેપ્ટર ચલાવીશું એ વખતે આપણે એને સમજીશું. ત્યાર પછી આવે છે અરેખિત સ્નાયુપેશી. અરેખિત સ્નાયુપેશી લાંબા તંતુઓ ધરાવતી નથી, પણ ત્રાકાકાર તંતુઓ જોવા મળતા હોય છે. બે છેડા અણીદાર અને વચ્ચેનો ભાગ પહોળો, અને પહોળો ભાગ છે ત્યાં કોષ કેન્દ્ર જોવા મળતું હોય છે, એને અરેખિત સ્નાયુપેશી તરીકે ઓળખવામાં આવતું હોય છે. તો અરેખિત સરળ સ્નાયુપેશી, આ પેશીના તંતુઓ બંને છેડેથી અણીવાળા ત્રાકાકાર હોય છે અને તેમાં પટ્ટા જોવા મળતા નથી. પટ્ટા જે ઉપરની જ રેખિત સ્નાયુપેશીમાં જે આ ઘેરા પટ્ટા ઝાંખા પટ્ટા જોવા મળતા હતા, એવા પટ્ટા આ પેશીમાં જોવા મળતા નથી. બીજું, કોષીય સંધિ તેને એકસાથે જોડાયેલી રાખે છે. કોષીય સંધિ, આ બધા રેખિત કોષો છે, રેખિત સ્નાયુના કોષો છે, એ બધા એકબીજા સાથે ઉપર નીચે ગોઠવાઈ અને એકબીજા સાથે જોડાણ દર્શાવતા જોવા મળે છે, તથા તે સંયોજક પેશીના આવરણથી ઢંકાઈને સમૂહમાં સાથે રહે છે. આ બધા તંતુઓ એકબીજા સાથે ગોઠવાઈ અને એની ચારે બાજુએ એક સખત આવરણ બનાવે છે, જેને આપણે સંયોજક પેશીનું સખત આવરણ તરીકે ઓળખીએ છીએ, અને એનાથી તે ઢંકાઈને રહેતા હોય છે, સમૂહમાં સાથે રહે છે. ત્રીજું, આ સ્નાયુપેશી ક્યાં જોવા મળે? તો આપણે આપી દીધું છે કે અરેખિત સ્નાયુપેશી રુધિરવાહિનીઓમાં જોવા મળે છે. રુધિરવાહિનીઓમાં તમને એમ થશે કે સાહેબ, લાદીસમ અધિચ્છદ પણ જોવા મળતું હતું, એ અંદર પોલાણમાં લાદીસમ, લાદીસમ પછી જે જાડાઈ જોવા મળે છે એ જાડાઈ આ સ્નાયુપેશી દ્વારા શક્ય બનતું હોય છે. જઠર અને આંતરડા જેવા અંતસ્થ દિવાલોની અંગોની દિવાલમાં આ પ્રકારની સ્નાયુપેશી જોવા મળે છે. તો કયા પ્રકારના? જઠર, પછી આંતરડા જેવા અંતસ્થ અંગો જે જોવા મળે છે એની અંદર દિવાલની જે જાડાઈ બનાવવા માટે સ્નાયુઓની જરૂર છે, એ સ્નાયુઓ આ પ્રકારના જોવા મળે છે, જેને અરેખિત સ્નાયુપેશી તરીકે ઓળખાય છે. અને જઠર અને આંતરડા ક્યાં જોવા મળે છે? કોષ્ઠાંતર એટલે કોષ્ઠમાં જોવા મળે છે. કોષ્ઠ એટલે આંતરડીની રચના. તો એ આંતરડાના રચનામાં જોવા મળતા આ પ્રકારના કોષો જોવા મળે છે. આ પેશીની બીજું નામ પણ અપાયેલું છે, અનૈચ્છિક સ્નાયુપેશી તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે અનૈચ્છિક એટલા માટે કે એ પોતાની ઈચ્છા પ્રમાણે કાર્ય કરતા નથી, એ પોતાનું આપમેળે કામ કરે છે, માનવની ઈચ્છા પ્રમાણે કાર્ય કરતા નથી. રેખિત સ્નાયુપેશી છે એને આપણે ઈચ્છિત સ્નાયુપેશી તરીકે ઓળખવામાં આવતું હોય છે, કારણ કે આપણી ઈચ્છા પ્રમાણે આ સ્નાયુઓનું સંકોચન અને શિથિલન થાય છે. આપણે ચાલવું છે તો જ એ સ્નાયુઓનું સંકોચન થશે અને વિકોચન થશે, તો આપણે ચાલવાની ક્રિયા કરી શકીએ, દોડવાની ક્રિયા કરી શકીએ છીએ, નથી ચાલવું તો એ સ્નાયુ કાર્ય કરશે નહીં. એટલે એને ઐચ્છિક સ્નાયુપેશી અને આ રેખિત સ્નાયુ છે એને અનૈચ્છિક સ્નાયુપેશી અથવા કોષ્ઠાંતર સ્નાયુપેશી તરીકે ઓળખાય છે. તો ત્રણ ત્રણ નામ આ બંને પ્રકારની પેશીને જોવા મળ્યા છે. અનૈચ્છિક સ્નાયુપેશી, તો સરળ સ્નાયુપેશી અનૈચ્છિક હોય છે, કારણ કે તેની ક્રિયાવિધિ પર સીધું નિયંત્રણ હોતું નથી. એટલે માનવનું પોતાનું સીધું જ નિયંત્રણ સ્નાયુ ઉપર નથી હોતું. મગજ દ્વારા જે આજ્ઞા અપાતી હોય મધ્યસ્થ ચેતાતંત્રના નિયંત્રણમાં હોય છે, અને મધ્યસ્થ ચેતાતંત્ર દ્વારા ડાયરેક્ટ નિયંત્રણ થતું હોય છે. દાખલા તરીકે જઠરમાં આ પેશી આવેલી છે, આપણે જઠરમાં ખોરાક નાખીએ છીએ તો આપણે એમ જઠરને કહી શકીએ છીએ કે હમણાં ખોરાક પડી રહેવા દે, પચવાનું બંધ કર, નથી કહી શકતા. એ ખોરાક નાખ્યો એટલે એને પચાવવાની પ્રક્રિયા જઠર ચાલુ કરી દેતું હોય છે, એ ક્યારે અટકતું નથી. તો એ પ્રક્રિયા અનૈચ્છિક સ્નાયુપેશી તરીકે ઓળખી શકાય. બીજું, જેવી રીતે કંકાલ સ્નાયુપેશીઓનો આપણી ઈચ્છાથી સંકોચન પ્રેરી શકીએ છીએ, તેવી રીતે આ પેશીને આપણી ઈચ્છા અનુસાર સંકોચન કરાવી શકતા નથી, આપણી ઈચ્છા પ્રમાણે કાર્ય કરી શકતા નથી, માટે તેને અનૈચ્છિક સ્નાયુપેશી કહેવામાં આવતું હોય છે. તો આ પ્રમાણે અનૈચ્છિક સ્નાયુપેશી શોર્ટનોટ તરીકે તમારે તૈયાર કરવાની છે. અરેખિત સ્નાયુપેશી પરીક્ષાની અંદર ટૂંકનોટ તરીકે પૂછાશે. કંકાલ સ્નાયુ અધૂરી છે, બાકીનું 20મા ચેપ્ટરમાં આપ્યું છે, એટલે એ પૂછાવાની શક્યતા નથી. ત્રીજા નંબરમાં આપેલી છે સી, રુદ સ્નાયુપેશી. તો રુદ સ્નાયુપેશી હૃદય ઉપર જોવા મળતી સ્નાયુપેશી તરીકે ઓળખવામાં આવતું હોય છે. તો રુદ સ્નાયુપેશી,
हृदय स्नायु पेशी संकोचनशील पेशी है जे हृदय पर आवेला कोषों में जोवा मळती होय छे। हवे हृदय पर जोवा मळती पेशी रेखित स्नायु पेशी है एना जेवी जोवा मळे छे, परंतु रेखित स्नायु पेशी में तंतुओ लांबा हता, वच्चे जोड़ाण बनतुं न हतुं। ज्यारे रुद्र स्नायु पेशी में तंतुओ टूंका है पण वच्चे वच्चे जोड़ाण बनावता जोवा मळे छे, एटले शाखित रचना छे एम आपणे चोक्कस कही शकीए छीए। तो केरोबिंब अने झांखा बिंब जोवा मळे छे, परंतु जोड़ाण पर दर्शावे छे एटले ए जंक्शन संधि तरीके ओळखवामां आवता होय छे। बीजुं स्थान, आ पेशी मात्र हृदयमां ज जोवा मळे छे। कई जगह जोवा मळे छे? मात्र हृदयमां जोवा मळे छे, जेने रुद्र स्नायु पेशी आपणे कहीए छीए। ત્રીજું કોષીય જોડાણ, તો રુદ્ર સ્નાયુ પેશીના કોષો કોષીય જોડાણ દ્વારા કોષરસ પટલ વડે એકરૂપ થઈને ચોંટેલા રહે છે, તો કોષીય જોડાણ થતું જોવા મળે છે। આ કોષો એકબીજા સાથે જોડાઈ ગયા છે તો શું બને છે? કોષરસ પટલ દ્વારા કોષરસ પટલ બંનેનું એકરૂપ થઈ જાય છે અને એક એક કોષરસ પટલ દ્વારા જોડાયેલા રહે છે, એટલે બંને તંતુઓના ઘટકો એન દ્રવ્યોની આપ લે એમાં થઈ શકતી હોય છે। ચોથો પોઈન્ટ આવે છે અધિબિંબ, તો અધિબિંબ સોને કોને કહેવાય? તો સંચાર સંધિઓ, સંચાર સંધિના કેટલાક જોડાણ બિંદુઓ કોષોને એક એકમ સ્વરૂપે સંકોચન પ્રેરે છે। તો આ જે સાંધા બનતા જોવા મળે છે એ સાંધાવાળા જેટલા ભાગ છે એ બધા ભાગો સંચાર એકમ સંધિ તરીકે ઓળખવામાં આવે છે, જેને જંક્શન સંધિ તરીકે ઓળખાય છે। એ જંક્શન સંધિ બિંદુ કોષોને એક એકમ થોડાક સમય માટે સંકોચન પ્રેરી પાછું મૂળ પરિસ્થિતિ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે છે। જેમ કે જ્યારે એક કોષ સંકોચન માટે સંકેત ગ્રહણ કરે તો બીજો ત્યારે બીજો પડોશી કોષ પણ સંકોચન માટે પ્રેરિત થાય છે। એટલે એક કોષ સંકોચન પ્રેરે તો બીજો સંકોચન પ્રેરે, ત્રીજો સંકોચિત થાય, ચોથો સંકોચિત થાય, એમ સંકોચનની પ્રક્રિયા આગળ વધતી જોવા મળે છે। એ સંધિ દ્વારા શક્ય બનતી હોય છે, એને અધિબિંબ તરીકે ઓળખવામાં આવે છે। તો આ જે જોડાણ બને છે એને આપણે શું કહી શકીએ છીએ? અધિબિંબ તરીકે ઓળખવામાં આવે છે, અને આ પ્રક્રિયા ફક્ત રુદ્ર સ્નાયુ પેશીમાં જ જોવા મળે છે, બીજી કોઈ પેશીની અંદર આ પ્રકારની પ્રક્રિયા જોવા મળતી નથી। આટલી જ પોઈન્ટ આપણને રુદ્ર સ્નાયુ પેશીમાં આપવામાં આવેલું છે, જે તમે તૈયાર કરવા માટે પ્રયત્ન કરજો। તો આ પ્રકારે ત્રણ પેશી તમારે તૈયાર કરવાની છે, જે સ્નાયુ પેશી તરીકે આપવામાં આવેલી છે। હવે આપણે આગળ બીજી એક પેશી વિશે રચના સમજી લઈશું, ચેતાપેશી। ચેતાપેશીને ન્યુરલ ટિશ્યુ તરીકે ઓળખવામાં આવે છે। હવે ન્યુરલ ટિશ્યુ એટલે આપણા શરીરની અંદર જે સંવેદનાઓનું વહન કરવા માટે જવાબદાર છે એવી એક પેશી જેને ચેતાપેશી તરીકે ઓળખાય છે। આપણને પગમાં કાંટો વાગે એટલે તરત જ એ જ ક્ષણે મગજમાં ઝટકો આવે છે અને મગજ દ્વારા આજ્ઞા અપાય છે, એટલે આપણે તરત ઊભા રહી જઈએ છીએ અને પગ ઊંચો કરી અને કાંટો કાઢવા પ્રયત્ન કરતા હોઈએ છીએ। આ બધી ક્રિયાઓ કોના દ્વારા શક્ય બને? તો આ ચેતાપેશીમાં આવેલા ચેતાતંતુઓ અને ચેતાકોષ આવેલા છે એના મારફતે આ બધી ક્રિયાઓ આપણે શક્ય બનતી હોય છે। તો એવી એક પેશી ચેતાપેશી આપણે અહીંયા ક્રમશઃ સમજવા પ્રયત્ન કરીશું। ચેતાપેશી બદલાતી અવસ્થાઓ પર મહત્તમ નિયંત્રણ માટે પ્રતિચાર આપે છે। બદલાતી અવસ્થાઓ એટલે પર્યાવરણ રૂપી અથવા વાતાવરણમાં કે આપણા શરીરના અંદર પર્યાવરણમાં ફેરફાર થતા જોવા મળે તો બદલાતી પરિસ્થિતિ કહેવાય, અને એ પરિસ્થિતિ પ્રમાણે એ આપણને આજ્ઞાઓ આપે છે, સંજ્ઞાઓ આપે છે, સંવેદનાઓ આપણને આપે છે, અને એ પ્રમાણે આપણે પ્રતિચાર આપવા માટે પ્રયત્ન કરીએ છીએ। ઋતુ બદલાય, ત્રણ ઋતુ છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું। શિયાળો આવે એટલે વધુ ઠંડી પડે, એટલે આપણને આજ્ઞા મળે છે કે આપણે વધુ કપડાં પહેરવા જોઈએ, ગોધડું ઉઠવું જોઈએ, શાલ ઉઠવી જોઈએ, જેથી આપણને વધુ ઠંડી ન લાગે અને શરીરનું વાતાવરણ મેન્ટેન થઈ શકે। આવી બદલાતી ઋતુઓ છે એની સામે પ્રતિચાર આપવા માટે જવાબદાર પેશી એટલે ચેતાપેશી તરીકે આપણે ઓળખીએ છીએ। તો એના વિશે આપણે માહિતી મેળવીએ। ચેતાકોષ ચેતાતંત્રનો એકમ કે જે ઉત્તેજનાશીલ કોષ છે,
હવે ચેતાતંત્રના એક ક્રિયાત્મક અને રચનાત્મક એકમ તરીકે જોવા મળતો હોય તો એ ચેતાકોષ છે અને ચેતાકોષ એકદમ ઉત્તેજનાશીલ કોષ તરીકે ઓળખવામાં આવે છે. આ આખો એક ચેતાકોષ અહીંયા આકૃતિની અંદર દર્શાવવા માટે પ્રયત્ન કર્યો છે. આપણા શરીરની અંદર નેચરલ કોષ જોવા મળે છે એ આ પ્રમાણે જોવા મળે છે. એની આજુબાજુ આ તંતુઓ આપણને જોવા મળે છે. આ તંતુઓ ઉપર જતાં પણ શાખિત બનેલા છે, જેને આપણે શું કહીએ છીએ, શિખા તંતુ તરીકે ઓળખવામાં આવે છે, જે અહીંયા આપણને આપ્યા છે. આ આખો કોષ ચેતાકોષ અને એમાં વચ્ચે જોવા મળે છે કોષ કેન્દ્ર આપેલું છે, પણ આપણને બહુ ઝડપી દેખાતું નથી, કોષ કેન્દ્ર સાથે જોવા મળે છે. આ આખો એક તંતુ લાંબો બનેલો છે જેને આપણે ચેતાક્ષ તરીકે ઓળખવામાં આવતું હોય છે. આ ચેતાકોષ આખો આધારકમાં સમાવેશ થયેલો છે, જેમાં ચેતાધાર કોષ તરીકે એની સાથે સંકળાયેલા હોય છે કોષો, જેને ચેતાધાર કોષ તરીકે ઓળખવામાં આવતા હોય છે. તો આ આકૃતિ આપણને આપવામાં આવી છે. પરીક્ષામાં આ આકૃતિ દોરવાની નથી, હું બીજી આકૃતિ તમને આપું છું. ત્રીજા નંબરમાં ચેતાધાર કોષ ચેતાતંત્રનો બાકીનો ભાગ બનાવે છે, એટલે કે ચેતાતંત્રની અંદર ચેતાકોષ જોવા મળે એની સાથે જોડાયેલા જે કંઈ ઘટકો છે, કોષો છે, એને ચેતાધાર કોષ તરીકે ઓળખવામાં આવતું હોય છે તથા ચેતાકોષને રક્ષણ અને આધાર આપવાનું કાર્ય કરે છે. તો ચેતાકોષને રક્ષણ અને આધાર આપવાનું કાર્ય કોણ કરે છે? તો ચેતાધાર કોષ એ રક્ષણ આપવાનું અને આધાર આપવાનું કાર્ય કરે છે. આપણા શરીરમાં આધાર કોષો ચેતાપેશીનું અડધાથી વધારે કદ બનાવે છે. તો આપણા શરીરની અંદર આ જે ચેતાધાર કોષો છે, આધાર કોષો જોવા મળે છે, એ ચેતાપેશીનું અડધાથી વધારે જગ્યા રોકી અને પોતાનું કદ વધારતા જોવા મળે છે. તો બાકીના અડધા ભાગમાં જ ચેતાતંતુઓની રચના જોવા મળે છે. જ્યારે એક ચેતાકોષ અનુકૂળ રીતે ઉત્તેજિત થાય છે ત્યારે તે વિભિન્ન વીજ પરિવર્તન ઉત્પન્ન કરે છે. હવે એક ચેતાકોષ જ્યારે અનુકૂળ રીતે ઉત્તેજિત થાય ત્યારે એ જુદી જ રીતે એમાં વિવિધ પ્રકારના સંવેદનાઓનું વહન કરવા પ્રયત્ન કરે છે. સંવેદના ઇઝ ઇક્વલ ટુ વીજ પરિવર્તન. એટલે સંવેદનાઓ અંદર આવેલા ઋણધ્રુવ અને ધનધ્રુવ ધ્રુવીય પરિસ્થિતિ છે, એમાં પરિવર્તન ઉત્પન્ન થાય છે અને એ પરિવર્તનને આપણે સંવેદના તરીકે ઓળખીએ છીએ, જે ખૂબ જ ઝડપથી કોષરસ પટલ પર ગતિ કરે છે. એટલે આ જે ધ્રુવીકરણની પ્રક્રિયા જોવા મળે એ પરિવર્તન ખૂબ ઝડપી કોષરસ પટલ ઉપર ગતિ કરતું હોય છે અને આ પરિવર્તન ચેતાકોષના અંતિમ છેડા પર અથવા આઉટપુટ ઝોન પર પહોંચે છે. આઉટપુટ ઝોન એટલે કયો કહેવાય? ચેતાક્ષનો અંતિમ ભાગ ગણવામાં આવતો હોય છે તથા આસપાસના ચેતાકોષ તેમજ અન્ય કોષોને તે ઉત્તેજિત કરે છે. હવે એ ચેતાક્ષના અંતિમ ભાગથી બીજા ચેતાકોષમાં વહન પામે એટલે તરત બીજો આસપાસનો ચેતાકોષ છે એ પણ ઉત્તેજિત થતો હોય છે અથવા તેઓને ઉત્તેજિત થતાં અટકાવવાનું પણ કામ કરતું હોય છે. તો આ ચેતાકોષની વધુ ડિટેલમાં કાર્ય માટેની આખી વિગત આપણને પ્રકરણ 21માં આપવામાં આવેલી છે. એ આપણે ક્રમશઃ એ જ પ્રકરણમાં અભ્યાસ કરવા માટે પ્રયત્ન કરીશું. અહીંયા મેં તમને ચેતાકોષના પ્રકારો કેટલા છે એ બાબતની આકૃતિ આપી દીધી છે, જે 21માં ચેપ્ટરમાં પણ કાર્ય કરશે, કામમાં આવશે. ચેતાકોષના મુખ્ય ત્રણ પ્રકારો છે. પહેલો છે એક ધ્રુવીય ચેતાકોષ, બીજો છે દ્વિધ્રુવીય ચેતાકોષ અને ત્રીજો છે બહુધ્રુવીય ચેતાકોષ. એક ધ્રુવીય ચેતાકોષ છે એમાં કોષકાય એક જ જોવા મળે છે અને એનો એક જ છેડે પ્રવર્ત ઉત્પન્ન થતા જોવા મળે છે, બીજી બાજુના છેડે કોઈ પ્રવર્ત ઉત્પન્ન થતો નથી, એટલે એને એક ધ્રુવીય ચેતાકોષ તરીકે ઓળખવામાં આવે છે. બીજું છે દ્વિધ્રુવીય ચેતાકોષ. હવે આ ચેતાકોષના એક જ છેડે પ્રવર્ત બન્યો હતો, તો આ ચેતાકોષ જે જોવા મળે છે એના બંને છેડે પ્રવર્તો ઉત્પન્ન, બે જ પ્રવર્ત ઉત્પન્ન થાય છે, એટલે એને દ્વિધ્રુવીય ચેતાકોષ તરીકે ઓળખવામાં આવે છે. બહુધ્રુવીય ચેતાકોષ એટલે આ ચેતાકોષ જોવા મળે છે એના ઘણા બધા, બે કરતાં વધારે છેડે પ્રવર્તો ઉત્પન્ન થાય છે અને એમાં એક પ્રવર્ત ઘણો મોટો જોવા મળે છે, એને આપણે બહુધ્રુવીય ચેતાકોષ તરીકે ઓળખવામાં આવે છે. આપણા શરીરની અંદર આ બંને પ્રકારના ચેતાકોષોની રચના જોવા મળતી હોય છે, પણ દરેકની અવસ્થા અલગ અલગ જોવા મળે છે.
હવે એક ધ્રુવીય ચેતાકોષ એટલે ગર્ભ અવસ્થામાં ચેતાકોષ ઉત્પન્ન થાય એ વખતે એક ધ્રુવીય ચેતાકોષ જોવા મળે છે. કયા સમયમાં? ગર્ભ અવસ્થા દરમિયાન. બીજો દ્વિધ્રુવીય ચેતાકોષ માનવની આંખમાં જોવા મળે છે, નેત્રપટલમાં. દ્વિધ્રુવીય ચેતાકોષ ક્યાં જોવા મળે છે? નેત્રપટલમાં. અને બહુધ્રુવીય ચેતાકોષ ક્યાં જોવા મળે છે? મોટા મગજમાં, બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધમાં. ક્યાં જોવા મળે? બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધમાં આ બહુધ્રુવીય ચેતાકોષ જોવા મળતા હોય છે. તો આ મેં સ્થાન પણ તમને આપી દીધા છે જે તમારે ધ્યાનમાં લેવાના છે. મહત્વનું છે, પરીક્ષાની અંદર પૂછાતી એક આકૃતિ છે જેને આપણે બહુધ્રુવીય ચેતાકોષ તરીકે ઓળખીએ છીએ અને આ આકૃતિ આખી પરીક્ષા માટે તૈયાર કરવાની થાય છે. 21મા ચેપ્ટરમાં પણ આપણે આ આકૃતિ દ્વારા સમજણ મેળવવા માટે પ્રયત્ન કરવાના છીએ. તો ચેતાપેશી, ચેતાકોષના બે પ્રકાર, ચેતાકોષકાય. ચેતાકોષકાય એટલે ચેતાકોષનું શરીર, બોડી મુખ્ય. એમાંથી લાંબો થતો એક આખો તંતુ જેને ચેતા તંતુ તરીકે ઓળખવામાં આવે છે અને અંતિમ ભાગ શાખિત બનેલું જોવા મળે છે એટલે શાખિત ચેતાક્ષ અને એના અંતિમ ભાગમાં શાખા થતી જોવા મળે એને ચેતાંતો કહેવામાં આવતું હોય છે. તો આ પ્રક્રિયા અને ચેતાંતના અંતિમ ભાગે ફૂલેલો ભાગ જોવા મળે છે એને ચેતોપાગમ ગાંઠ કહેવામાં આવે છે. શું કહેવાય છે? ચેતોપાગમ ગાંઠ તરીકે ઓળખાય છે. પહેલી રચના આપણે જોઈએ ચેતાકોષકાય. તો ચેતાકોષકાયની અંદર એક કોષકેન્દ્ર આવેલું છે, એની આજુબાજુ આખું લાલ કલરનું જોવા મળે છે એને આપણે કોષરસ કહીએ છીએ. એની અંદર બ્લેક કલરના ગોળાકાર સ્પોટ જોવા મળે છે એ નિઝલની કણિકાઓ તરીકે ઓળખવામાં આવે છે. આ ચેતાકોષકાય ષટકોણ આકારનું જોવા મળે છે અને બધા ખૂણાના ભાગેથી શાખાઓ ઉત્પન્ન થયેલી જોવા મળે છે. બીજી ટૂંકી શાખાઓ છે, આ ટૂંકી શાખાઓને આપણે શિખા તંતુ તરીકે ઓળખવામાં આવે છે. એક લાંબી શાખા એક જોવા મળે છે જેને ચેતાતંતુ કહેવામાં આવે છે. એ લાંબી શાખા ઉપર મજ્જાપડ જોવા મળતા હોય છે, લિપિડના આવરણ બનેલા જોવા મળે છે એને મજ્જા આવરણ તરીકે ઓળખવામાં આવતું હોય છે. પ્રથમ એક આવરણ બનેલું જોવા મળે છે એને આપણે નોર્મલ રીતે કહીએ છીએ અને એમાં વચ્ચે કોઈ પણ પ્રકારની ખાંચ કે કોષકેન્દ્ર જોવા મળતા નથી. પણ બીજું મજ્જાનું પડ ઉપર ઉપસેલું જોવા મળે છે જે કોષીય રચના તરીકે જોવા મળતું હોય છે અને એ કોષને આપણે શું કહીએ છીએ? શ્વાનના કોષ તરીકે ઓળખવામાં આવે છે. બે કોષની વચ્ચે જગ્યા હોય છે એ જગ્યાને આપણે રેનવિયરની ગાંઠ તરીકે ઓળખવામાં આવે છે. તો આ લિપિડનું જે પડ છે એને મજ્જાપડ કહેવામાં આવે છે અને આવો ચેતાકોષ, ચેતાતંતુ મજ્જાથી આવૃત જોવા મળે તો એને મજ્જિત ચેતાતંતુ તરીકે ઓળખવામાં આવે છે. પણ આવું જાડું મજ્જાપડ ન જોવા મળે, પાતળું જ મજ્જાપડ આવેલું જોવા મળે તો એને અમજ્જિત ચેતાતંતુ તરીકે ઓળખવામાં આવતું હોય છે. તો આ આખી રચના ચેતાકોષની અહીંયા આપણે આપવા માટે પ્રયત્ન કર્યો છે. તો આટલે સુધી પેશી, પ્રાણી પેશીની ચારે ચાર પેશીઓ વિશે આપણે વર્ણન કરી ચૂક્યા છીએ અને અહીંયા સુધી તમારે તૈયાર કરવાનું છે. બાકીનું આપણે આ પેશીઓની ડિટેલમાં બીજી રચનાઓ છે એ આગલા ચેપ્ટરમાં સમજવા પ્રયત્ન કરીશું. ઓકે, આભાર.